રાજ્યભરમાં પોલીસે નો ડ્રગ્સ મુહિમ શરૂ કરી, પરંતુ આ મુહિમ ક્યાંક ભાજપને જ ભારે પડતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે પહેલાં સુરતમાં રેડ કરી અને પોલીસે 3 આરોપીઓ પકડ્યા, પરંતુ આમાં પકડાયેલા આરોપીમાંથી એક આરોપી વિકાસ આહિર, કે જે ભાજપનો જ કાર્યકર્તા નીકળ્યો. અને આ મહાશયના ફોટા તો હર્ષ સંઘવી અને ભાજપના પ્રમુખ સીઆર પાટીલ જોડે પણ સામે આવ્યા છે. ત્યારે રાજકોટમાં પણ ભાજપના તાલુકા અનુસૂચિત જાતિના મંત્રીનો દીકરો ડ્રગ્સ સાથે રંગે હાથે પકડાયો. ત્યારે હવે નો ડ્રગ્સ મુહિમ ચાલુ રહેશે. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજકોટ એસઓજીએ ચોક્કસ બાતમીના આધારે 150 ફૂટ રિંગ રોડ ઉપર ભક્તિધામ સોસાયટીમાં ફ્લેટ નંબર 19માં દરોડા પાડી ટેબલ નીચે સંતાડેલા 98.54 ગ્રામ MD ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું. ડ્રગ્સની સાથે પોલીસે 2 આરોપીઓની પણ ધરપકડ કરી છે. ત્યારે પકડાયેલા આરોપીમાં પાર્થ દેવકુભાઈ મકવાણા અને તેમના મિત્ર સાહિલ ઉર્ફે નવાબ સોઢાને ઝડપી લેવામાં આવ્યો છે. પાર્થ, કે જે મૂળ જસદણનો રહેવાસી છે, જ્યાં જસદણમાં પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું કે પાર્થના પિતા દેવકુભાઈ, જે નિવૃત્ત શિક્ષક છે અને હાલમાં જસદણ તાલુકા ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી પણ છે. જ્યારે પાર્થ BCA સુધીનો અભ્યાસ કર્યો છે, તેણે તેના મિત્ર સાહિલ સાથે મળીને છેલ્લા 5 મહિનાથી ડ્રગ્સનો કાળો કારોબાર શરૂ કર્યો હતો. અહીંયા સવાલ એ ઊભો થાય છે કે ભાજપના જ નેતાઓના દીકરા અને કાર્યકર્તાઓ જ ડ્રગ્સનું વેચાણ કરતા હોય તેવું લાગી રહ્યું છે. પાર્થ મકવાણા, કે જેના પિતા દેવકુભાઈ મકવાણા જે ભાજપમાં છે, તો શું તેનું કોઈ કશું બગાડી નહીં લે એ માનીને તેને કોઈ ડર ન હતો, અને કદાચ એટલા માટે જ તે બેખોફ બનીને ડ્રગ્સનો કારોબાર જે ચલાવી રહ્યો હતો. કારણ કે તેને ખબર હતી કે જો તે પકડાશે તો તેના પિતા ભાજપમાં જે આગેવાન છે અને તેને બચાવી લેશે. દેવકુભાઈ મકવાણા, કે જે આમ તો એક રિટાયર્ડ શિક્ષક છે, આખી જિંદગી તેમણે છોકરાઓને ભણાવ્યા છે અને છોકરાઓને સારી જિંદગી કઈ રીતે જીવવું તે શીખવાડ્યું છે. પરંતુ દેવકુભાઈ, કે જે પોતાના દીકરાને જ જિંદગીનો પાઠ શીખવાડી ન શક્યા, હાલ તો પોલીસે પાર્થ અને તેના મિત્ર પાસેથી કુલ 10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ત્યારે અહીંયા હર્ષ સંઘવી, કે જે નો ડ્રગ્સ મુહિમ શરૂ કરી છે, પરંતુ આ મુહિમ તમારી ખરેખર સફળ જશે ખરી? કારણ કે આમ તો તમારા જ ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનોના દીકરા ડ્રગ્સનું વેચાણ કરતા હોય તેવું અત્યારે ધ્યાનમાં આવ્યું છે. ત્યારે હવે ખરેખર તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ખરી, કે માત્ર નામની જ કાર્યવાહી થશે? અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.